ભરૂચના મનસુખભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ઇન્ડોર રમત ગમત શુભારંભ કરાયો હતો. પૂર્વ ધારાસભ્ય દક્ષિણભાઈ પટેલ રોટરી પ્રમુખ વિહાંગ સુખાડિયાના હસ્તે કર્યા હતા. 400થી વધુ સ્પર્ધકોએ 4 દિવસીય રમત ગમત સ્પર્ધામાં વિવિધ રમતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભરૂચના મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ઇન્ડોર રમતગમત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેનો શુભારંભ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ રોટરી પ્રમુખ વિહાંગ સુખાડિયાના હસ્તે કરાયો હતો, જેમાં 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રમત કાર્યક્રમ તારીખ 16-19 સુધી ચાલશે, જેમાં ઇન્ડોર રમત જેવી કે બ્રિલિયન્સ, ટેનિસ, બેડમિન્ટન, કેરમ, સ્કવોટ, ચેસ ટેબલ ટેનિસ રમતની સ્પર્ધા યોજાનાર છે. આ પ્રસંગે માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ જણાવ્યું હતું કે રમત મેદાનમાં કુ હોય કે ઇન્ડોર હોય, રમતગમત માનવ જીવનમાં શારીરિક સ્ફૂર્તિ વધારી જીવનમાં ખેલ દિલીની ભાવના જગાડે છે. ત્યારે આ ટુર્નામેન્ટનું આયોજન બદલ ટીમને અભિનંદન પાઠવું છું અને સૌ સ્પર્ધકોને શુભકામના પાઠવું છું. ભરૂચ મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના 8 રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે. આમ પણ ઘણા વર્ષો પછી આ સ્પોર્ટ્સની ઇવેન્ટ એ યોજવામાં આવી છે. ખાસ કરીને બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, સ્કવોશ, સ્નૂકર, કેરમ અને ચેસ જેવી રમતોમાં ભરૂચ જિલ્લાના તમામ પ્લેયર ભાગ લીધો છે. 10 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના કોઈપણ પ્લેયર આ વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. મને જણાવતા આનંદ થાય કે આ સ્પોર્ટ્સ ઇવેન્ટથી લગભગ 400થી વધારે એન્ટ્રી આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માટે લોકોએ તૈયારી બતાવી છે. હું ખાસ કરીને રોટરી યુથ સેન્ટર એમઆઈ પટેલના ચેરમેનને હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને સાથોસાથ તમામ પ્રકારની આવી ઇવેન્ટ એ તારીખ 16-19 સાંજ સુધી એ પૂર્ણ થશે અને સાંજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન રાખવામાં આવશે. આ ક્ષણે તમામ ભાગ લેનાર ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું.